પાદરાના એકલબારા ગામની ટ્રાન્સપેક્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કોરોના મહામારી વચ્ચે એકલબારા ગામમાં હોમિયોપેથિક દવાઓ, સેનેટાઇઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાદરાના એકલબારા ગામે આવેલી ટ્રાન્સપેક્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા 2 મહિનાથી એકલબારા ગામના લોકોને જુદી જુદી રીતે સહાય કરી રહી છે. છેલ્લા 40 વર્ષોથી સામાજિક કાર્ય કરતી આવેલ છે. જ્યારે કુદરતી આફતો આવે ત્યારે તેવા સંકટ સમયે પણ ગામના લોકો તેમજ આસપાસના વિસ્તારો સહિત પાદરામાં સેવા અર્થે દોડી આવે છે. તેવી જ રીતે હાલમાં દેશ અને વિશ્વમાં કોરોના વાયરસની મહામારી કોવિડ-19નો કહેર વર્તાયો છે ત્યારે લોકોની સેવા અને સ્વાસ્થ્યની કાળજી પ્રત્યે જાગૃત થઈને એકલબારા ગામના લોકોને જુદી જુદી રીતે સેવા સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને વિસ્તારના કોરોના વોરિયર્સ માટે ભોજન પૂરું પાડ્યું છે. ત્યારે આજે ટ્રાન્સપેક્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 2250 સેનેટાઇઝરની બોટલો, 4800 જેટલા માસ્ક અને 6000 જેટલી હોમિયોપેથીની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની દવાઓનું ઘેર ઘેર ફરીને વિતરણ કરવામાં આવ્યું હતું. કંપનીના CSR તુષાર દેસાઈ, પિંકલ ટેલર અને હેમેન્દ્રસિંહ બાપુ દ્વારા ગામના મોટા એકલબારા, નાના એકલબારા, વાલીપુરા અને હન્નાપુરા વિસ્તારમાં માસ્ક, સેનેટાઇઝર અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મારું નામ પિંકલ ટેલર છે. હું છેલ્લા 7 વર્ષથી ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીમાં CSRની અંદર કામ ભજવ્યું છું. અત્યારે અમે એકલબારાના વાલીપુરા, હૈનાપુરા, મોટા એકલબારા, નાના એકલબારા ગામમાં હોમિયોપેથિકની દવાનું વિતરણ માટે નીકળ્યા છે, જેની સાથે અમે એક પેમ્પલેટ પણ તૈયાર કર્યું છે જેમાં બધી માહિતી છે કે એ દવા કેવી રીતે લેવી, કેટલા ડોઝમાં લેવી. સાથે સાથે અમે નાના છોકરાઓને અને વડીલોને માસ્ક પહેરવાનું અને બધી રીતે આગ્રહ કરીએ છીએ કે બને તેટલું ઘરે રહે અને સ્વસ્થ રહે, એના માટે અમે આગ્રહ કરી રહ્યા છીએ. તુષાર દેસાઈ, ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રી લિમિટેડમાંથી અમે લોકો અમારા એકલબારાના જે 4 પરા છે, નાના એકલબારા, મોટા એકલબારા, હૈનાપુરા અને વાલીપુરા, જ્યાં કોરોના મહામારી જે વિશ્વ મહામારી આવી છે એના માટે થઈને અમે અત્યારે અમે લગભગ 2200-2500 સેનિટાઇઝરની બોટલો, 6000 જેટલી હોમિયોપેથીની દવા અને માસ્કનું વિતરણ અમે કરી રહ્યા છીએ. અને ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રી લિમિટેડ 40 વર્ષથી સેવાકીય કાર્ય કરી રહ્યું છે અને એમાં હેલ્થ માટે થઈને અત્યારે અમે દરેક જગ્યાએ દોડી રહ્યા છીએ.